તો વિધાનસભાની પેટા પેટાચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેશે કારણ કે વલસાડ જિલ્લાના ભાજપના જ આગેવાને આ વખતે કપરાડા બેઠક પર અપક્ષ તરીકે ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે જેના કારણે જિલ્લાનું રાજકારણ ગરમાયું છે ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રકાશ પટેલે ચૂંટણી જંગમાં ઝંપલાવાની તમામ તૈયારીઓ કરી લીધી છે મહત્વનું છે કે પ્રકાશ પટેલ શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે બે હજાર બારમાં કપરાડા વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ઉમેદવારી પણ કરી ચૂક્યા છે બે હજાર બારમાં તેઓ કોંગ્રેસના જીતુભાઈ ચૌધરી સામે ઉભા રહ્યા હતા જે બાદ તેમણે રાજકીય સંન્યાસ લઈ લીધો અને વર્ષો સુધી તેઓ જિલ્લાની રાજનીતિથી અલિપ્ત રહ્યા ત્યારે અચાનક રાજકારણમાં ઝંપલાવવાથી અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે જોકે પ્રકાશભાઈનું કહેવું છે કે કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી જીતનાર જીતુ ચૌધરી કોંગ્રેસ છોડી હવે ભાજપમાં સામેલ થયા છે પ્રકાશભાઈને ભાજપથી કોઈ વાંધો નથી પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડવાના પ્રબળ દાવેદાર જીતુ ચૌધરીથી વાંધો છે જેના કારણે જ તેમણે અપક્ષમાંથી ઝંપલાવ્યું છે જો કે કોંગ્રેસ હજુ સુધી જીતુ ચૌધરીના ટક્કરનો ઉમેદવાર નથી શોધી શકી ત્યારે કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ભારે રસપ્રદ બની રહે તેમ છે મને ઘણા લોકો મારા પાસે એવા ભાજપના મોટા મોટા નેતાઓ ભાઈ અમે એક જ વિનંતી કરી કે અનિતિને તમે સ્વીકારો પ્રકાશ પટેલ નહીં સ્વીકારે માટે તમે ગમે એવું ભાજપને નથી જો ભાજપીનું ભાજપી મોદી સાહેબના પેલા પર ચાલતો છું એમના વિચારધારા પર ચાલતો છું ને મને એવી વિચારધારા ગમે એમપીની ચૂંટણી આવશે બીજેપીમાં રાત દેશ મહેનત કરશું પણ આ વ્યક્તિ ભાજપમાં જેમ કોંગ્રેસમાં રહીને લોકહિતના કામ ન કરી શક્યો એમ આવનાર દિવસોમાં ભાજપમાં આવીને પાછું એ જ કરવાના હોય ને ભાજપને બદનામ કરવાના હોય મંજૂર નહીં આગામી સમયમાં બિહાર વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા આ ચૂંટણીમાં પ્રચાર પ્રસાર માટે કોને મોકલવા તે મુદ્દે મંથન શરૂ થઈ ચૂક્યું છે હાલ ગુજરાતમાં આઠ બેઠકો પર પેટા ચૂંટણી પણ છે ત્યારે ગુજરાતનો મોરચો જાળવી બિહાર માટે પ્રચારકોની પસંદગી કરવાની છે ત્યારે હિન્દી ભાષા પર જેમની મજબૂત પકડ હોય જેઓ બેઝિકલી બિહાર સાથે નાતો ધરાવતા હોય તેવા નેતા અને કાર્યકર્તાઓની પસંદગી થઈ શકે છે પ્રથમ ચરણ નું મતદાન થનાર છે અને કુલ ત્રણ ચરણ મતદાન થનાર છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા આ વિધાનસભા ચૂંટણીમાં કયા સ્ટાર પ્રચારકોને મોકલવા તેની તૈયારી શરૂ કરી દેવાઈ છે નામો વિચારણા હેઠળ છે ખાસ કરીને જેઓ નોન ગુજરાતી છે જેમની હિન્દી ભાષા ઉપર મજબૂત પકડ છે તેઓની વિશેષ પસંદગી પ્રચારક તરીકે કરવામાં આવશે અને એક વીક પહેલા તેઓને ગુજરાતી બિહાર જવા માટે રવાના કરાશે કેમેરાપર્સન ગીરીશ સોલંકી સાથે ગીતા મહેતા ન્યૂઝિન ગુજરાતી ગાંધીનગર